गुड आफ्टरनून विद्यार्थीओ, चलो लास्ट लेक्चर में पहला तो मैं तमने यूनिट टू की स्टोरी कीधेली बराबर डेंटल हेल्थ नी। त्यार पछी आपणे एना स्पेलिंग जोयेला बराबर, आपणे स्पेलिंग जोया, हवे आपणे यूनिट जोवानुं छे। क्लियर? तो हवे हूँ तमने यूनिट समझाऊं छूं, आमां ध्यान आपवानुं छे। अने विद्यार्थी आपणे स्पेलिंग जोयेला पण आपणे स्पेलिंग में मने ख्याल छे त्यां सुधी आपणे एक ज पेज जोयुं हतुं बराबर, बाकीना पेज आपणे बाकी छे। मने अत्यारे याद आवेलुं छे के आपणे लास्ट में सबस्टेन्स स्पेलिंग जोयो हतो बराबर। तो चलो पहेला आपणे यूनिट चालू करिए, ए पहेला आपणे स्पेलिंग जोईए बराबर, त्यार पछी आपणे यूनिट में आवशुं। चलो तो आपणे पहेला स्पेलिंग जोईए। जो आपणे लास्ट लेक्चर में जोयुं हतुं सीवियर एटले खूब अथवा गंभीर, इम्पोसिबल अशक्य, अनबेरेबल असह्य, डेंटिस्ट दांतनो डॉक्टर, कॉम्पिटेंट होशियार अथवा तो सामर्थ्यवाड़ू, टेरिबल भयानक, वाइड पोहड़ू, प्रोब तपासवानु साधन, स्पॉट डागो, केविटी पोलाण अथवा तो खाडो, स्टार्टल्ड आश्चर्यचकित, प्रिस्क्राइब अमुक दवा वापरवा माटे कहेवू जोईए, प्रिस्क्राइब एटले अमुक दवा वापरवा कहेवू, सबसाइड ओछू थवू, फर्धर आगळनू, ट्रीटमेंट उपचार, पॉसिबल शक्य अने सबसेस्ट विशिष्ट प्रकारनो पदार्थ। चलो लास्ट आपणे सबस्टेन्स स्पेलिंग जोयो हतो, हवे आपणे नेक्स्ट जोईए। चलो नेक्स्ट, चलो हवे अहींया ध्यान आपजो। चलो पेशंट छे पी ए टी आई ई एन टी, पेशंट एटले दर्दी, आई रिपीट PATIENT, पेशंट एटले दर्दी। चलो त्यार पछी छे फिलर FILLER, फिलर एटले पोलाण भरवानो पदार्थ। जो खास ध्यान राखजो, फिलर एटले शुं थशे, पोलाण भरवानो पदार्थ। चलो एक वक्त रिपीट करिए, FILLER, फिलर एटले पोलाण भरवानो पदार्थ। त्यार पछी स्पेर बराबर, शुं छे स्पेर, TOSPARE, स्पेर एटले ફાજલ પડવું બરાબર અથવા તો ફાડવું। ફાજલ પાડવું એટલે આપણે જે ભાગ આપીએ ને એને સ્પેર કહેવાય, એટલે શું કીધું, SPARE, સ્પેર એટલે ફાજલ પાડવું અથવા તો ફાડવું। ચલો ત્યાર પછી શું છે, સ્વીટ્સ બરાબર, શું આપણને આપેલું છે, સ્વીટ્સ, SWEETS, સ્વીટ્સ એટલે મીઠાઈ, SWEETS, સ્વીટ્સ એટલે મીઠાઈ। ત્યાર પછી રેગ્યુલરલી, REGULARLY, રેગ્યુલરલી એટલે નિયમિત રીતે બરાબર, આઈ રિપીટ REGULARLY, એટલે રેગ્યુલરલી એટલે નિયમિત રીતે। ચલો ત્યાર પછી છે ટાઈની, TINEY બરાબર, TINY, ટાઈની એટલે ખૂબ જ નાનું અથવા તો ઝીણું બરાબર, શું કીધું છે ટાઈનીમાં, TINY, ટાઈની એટલે ખૂબ નાનું અથવા તો ઝીણું। ચલો ત્યાર પછી છે બીટ, BIT, બીટ એટલે ટુકડો, આઈ રિપીટ BIT, બીટ એટલે ટુકડો। ચલો ત્યાર પછી આપણને આપેલું છે સ્ટક બરાબર, ચલો STUCK, સ્ટક એટલે ચોટી ગયેલું, આઈ રિપીટ STUCK, સ્ટક એટલે ચોટી ગયેલું। ચલો આટલું ક્લિયર છે બધા લોકોને, ઓકે વેરી નાઇસ। ચલો ત્યાર પછી ગમલાઈન, શું આપેલું છે, ગમલાઈન, GUMLINE, ગમલાઈન એટલે પેઢા, આપણા જે પેઢા હોય ને દાંતના, દાંતની ઉપરના ભાગમાં। ચલો આઈ રિપીટ GUMLINE, ગમલાઈન એટલે પેઢા।
बराबर। चलो गमला ने लसू था से पेटा यार पची छे जेंटल। चलो जी ई एन टी एल ई जी ई एन टी एल ई जेंटल एटले हड़वु जी ई एन टी एल ई जेंटल एटले हड़वु। चलो त्यार पछी कीधु छे आपणने स्ट्रोक। शू कीधु छे स्ट्रोक एस टी आर ओ के ई एस टी आर ओ के ई स्ट्रोक એટલે ધીમે ધીમે રહીને હાથ ફેરવવો એટલે આપણે બરાબર દુખે નહીં એવી રીતે એટલે શું કીધું ધીમે ધીમે રહીને હાથ ફેરવવો। ચલો એક વખત રિપીટ કરીએ સ્ટ્રોકમાં એસ ટી આર ઓ કે ઈ સ્ટ્રોક એટલે ધીમે રહીને હાથ ફેરવવો। ચલો આટલું ક્લિયર બધાને ગુડ। ચલો ત્યાર પછી છે રીઝન આર ઈ એ એસ ઓ એન રીઝન એટલે કારણ આર ઈ એ એસ ઓ એન રીઝન એટલે કારણ। ચલો આટલું ક્લિયર બધાને ઓકે। ચલો ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આપણને નેક્સ્ટમાં શું કીધેલું છે રિક્વાયરમેન્ટ। ચલો સ્પેલિંગ મોટો છે ખાસ ધ્યાન રાખજો અહીંયા। ચલો રિક્વાયરમેન્ટ આર ઈ ક્યુ યુ આઈ આર ઈ એમ ઈ એન ટી। ચલો એક વખત ફરીથી આર ઈ ક્યુ યુ આઈ આર ઈ એમ ઈ એન ટી રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત। ચલો એક વખત રિપીટ કરું છું આર ઈ ક્યુ યુ આઈ આર ઈ એમ ઈ એન ટી રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત બરાબર સમજાણું બધાને। ચલો ત્યાર પછી છે ડેન્ટલ ડી ઈ એન ટી એલ ઈ બરાબર ડી ઈ એન ટી એલ ઈ ડેન્ટલ એટલે દાંતને લગતું ઓકે। શું કીધું છે આપણને ડી ઈ એન ટી એ એલ ડેન્ટલ એટલે દાંતને લગતું। ચલો સમજાણું અહીંયા સુધી બધાને ડી ઈ એન ટી એલ ડેન્ટલ એટલે દાંતને લગતું। ચલો ત્યાર પછી આપણને કીધું છે હાઈજીન એચ વાય જી આઈ ઈ એન ઈ હાઈજીન એટલે આરોગ્ય બરાબર હાઈજેનિક તમે એવો શબ્દ સાંભળેલો હશે એટલે આરોગ્યપ્રદ એચ આઈ સોરી એચ વાય જી આઈ ઈ એન ઈ હાઈજીન એટલે આરોગ્ય એચ વાય જી આઈ ઈ એન ઈ હાઈજીન એટલે આરોગ્ય। ચલો ત્યાર પછી છે સરફેસ શું છે સરફેસ ચલો એસ યુ આર એફ એસ ઈ બરાબર એસ યુ આર એફ એસ ઈ સરફેસ એટલે સપાટી અથવા તો બહારનો ભાગ। ચલો આઈ રિપીટ એસ યુ આર એફ એસ ઈ સરફેસ એટલે સપાટી અથવા તો બહારનો ભાગ। ચલો અહીંયા સુધી ક્લિયર બધાને સમજાય છે ને વેરી ગુડ। ચલો ત્યાર પછી છે સ્પેસ ચલો શું છે એસ પી એસ ઈ સ્પેસ એટલે જગ્યા એસ પી એ સી ઈ સ્પેસ એટલે જગ્યા। ચલો ક્લિયર ઓકે વેરી ગુડ। ચલો તો હવે આપણે આ પેજના રિપીટ કરીએ એક વખત બરાબર। ચલો પેશન્ટ તો દર્દી ફિલર તો પોલાણ ભરવાનો પદાર્થ બરાબર। ચલો ત્યાં હું સ્પેલિંગ પણ ઉચ્ચારણ ઉપર રાખું છું જેથી કરીને ન સમજાણું હોય તો સમજાઈ જાય સ્પેલિંગ તો આપણે બે વખત રિપીટ કર્યા છે। ત્યાર પછી સ્પેર એટલે ફાજલ પાડવું અથવા તો ફાળવવું। ત્યારબાદ સ્વીટ્સ મીઠાઈ રેગ્યુલરલી નિયમિત રીતે ટાઈની ખૂબ નાનું અથવા તો ઝીણું। ત્યાર પછી કીધું છે બીટ ટુકડો ત્યાર પછી સ્ટોક એટલે ચોટી ગયેલું ત્યાર પછી ગમલાઈન એટલે કે પેઢા જેન્ટલ હળવું। ચલો ત્યાર પછી શું કીધું છે સ્ટ્રોક એટલે ધીમે રહીને હાથ ફેરવવો સ્ટ્રોકમાં શું કીધું ધીમે રહીને હાથ ફેરવવો। ત્યાર પછી છે રીઝન એટલે કારણ ત્યારબાદ રિક્વાયરમેન્ટ જરૂરિયાત પછી ડેન્ટલ એટલે કે દાંતને લગતું ત્યાર પછી હાઈજીન એટલે કે આરોગ્ય બરાબર ત્યાર પછી છે સરફેસ સરફેસ એટલે સપાટી અથવા તો બહારનો ભાગ અને સ્પેસ એટલે જગ્યા। ચલો આટલું ક્લિયર છે બધાને ઓકે તો હવે આપણે નેક્સ્ટ પેજના સ્પેલિંગ જોઈએ।